આપણે આપણી આસપાસમાં દરરોજ સવારથી સાંજ સુધીમાં ઘણી એવી વ્યક્તિઓ જોતા હશે કે જેનું દરેકે દરેક કામ સફળતાપૂર્વક થતું હોય, અને નવાઈની વાત તો એ છે કે સમય ટુ સમય કે ટાઈમ ટુ ટાઈમ એનું દરેકે દરેક કામ થતું હશે. તો એવી વ્યક્તિ જાણતો શું હશે કે એવું તો તે શું કરતો હશે જેથી કરીને તેનું કામ સફળતાપૂર્વક પ્લસ ટાઈમ ટુ ટાઈમ થાય. પણ એ પહેલા જય હિન્દ, જય જગત ગુજરાત પ્રેસ, ધ બેલ આઇકન, સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કોઈ પણ કામને સફળતાપૂર્વક પાર કેવી રીતના પાડવું, કે ગમે તે કામ હોય તેને સરળતાથી કેવી રીતના કરવું. તો કોઈ પણ કામને સફળતાપૂર્વક પાર કરવાની ચાવી કઈ છે? તો એ ચાવી છે આયોજન. અને આપણી ભાષામાં કહીએ તો ટાઈમ ટેબલ. કોઈ પણ કામને કરવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ હોય તો આયોજનની, કે તે દુનિયાની કોઈ પણ સફળ વ્યક્તિ લ્યો કે ગાંધીજીથી માંડીને ભગવાન શ્રી રામ સુધીના દરેકે દરેક મહાન વ્યક્તિઓ થયા, તે દરેકના જીવનમાં આયોજનનું મહત્વ કંઈક આગવું હતું. આયોજનને આપણે બે રીતે કરી શકીએ, એક તો લાંબા ગાળાનું આયોજન અને એક ટૂંકા ગાળાનું આયોજન. કે લાંબા ગાળાના આયોજનમાં એક મહિનો, બે મહિના, છ મહિના, એક વર્ષ એ સુધીનું આયોજન હોઈ શકે, કે એક વર્ષ સુધીનું, કે આજથી એક વર્ષ સુધીમાં હું શું શું વસ્તુ કરીશ એ વસ્તુનું આયોજન હોય, અને એ વસ્તુ કેવી રીતના કરીશ એ પણ આયોજન હોવું જોઈએ. અને એમાં ધ્યાન રાખવાની બાબત એ છે કે હું જે મેં ટાઈમ ટેબલ બનાવ્યું અથવા તો મેં જે આયોજન કર્યું તે પ્રમાણે હું હાલું છું કે નહીં, અને ન હાલતો હોઉં તો તેમાં થોડોક ફેરફાર પણ કરવો પડે. ખાલી આયોજન બનાવીને કોઈ જાતનો ફાયદો નથી, તેના પર અમલ પણ એટલો જરૂરી છે. અને ટૂંકા ગાળાનું આયોજન એક દિવસનું હોઈ શકે, બે દિવસનું, એક વીકનું. હું તો કહું તમે દરરોજ કે દરરોજ સવારે ઉઠીને 5 કે 10 મિનિટમાં આખા દિવસનું આયોજન કરી નાખો, કે 5 મિનિટમાં તમે ધારો તો આખા દિવસનું આયોજન તમે બનાવી શકો, કે 5 થી 10 મિનિટમાં આયોજન બનાવી અને આપણે આખો દિવસમાં શું શું કરવાના એ પણ આપણે થોડુંક નક્કી કરી લેવાય. ત્યારબાદ આપણે અઠવાડિયાનું બેસ્ટ છે કે આવતા વીક દરમિયાન હું શું શું કરીશ. અને આ ધીરે ધીરે પહેલા તો આપણે ટૂંકા ગાળાના આયોજન કરું, ત્યારબાદ આપણે લાંબા ગાળાના આયોજન તરફ જવાનું. અને ટૂંકા ગાળાના આયોજનમાં ક્યાંય સમય નો પ્રશ્ન તો છે જ નહીં, કે 5 થી 10 મિનિટનો જ ટાઈમ જોઈએ, કે એક દિવસના ટાઈમ ટેબલ માટે 5 મિનિટ જ જોઈએ. ભગવાન શ્રી રામ પણ આયોજનને વિશેષ ભાર આપતા, કે આયોજન ઉપર થોડોક વધારે ભાર આપતા, કે ભગવાન જો આયોજન કરતા હોય તો આપણે આપણા જેવા સામાન્ય માણસને આયોજન કરવામાં વાંધો શું. કે વિભીષણના રાજ્યાભિષેક સમયે અને શત્રુઘ્નના રાજ્યાભિષેક સમયે આયોજન આપણે ચોખ્ખું અને સ્પષ્ટ દેખાઈ આવે, કે આપણે જયારે વિભીષણનું રાજ્યાભિષેક કર્યું અથવા તો શત્રુઘ્નનું રાજ્યાભિષેક કર્યું ત્યારે રામે વિજય તો મેળવ્યો નહોતો, એ પેલા જેને આયોજન કરી નાખ્યું હતું. કંઈક આયોજન તો હશે ને કે હું આ યુદ્ધને કેવી રીતના જીતીશ, અથવા તો શત્રુઘ્નને પણ પ્લાન કરીને જ કીધું હશે ને કે તારે આવી રીતના યુદ્ધ કરવાનું, કે આમાં પણ આયોજન તો દેખાય જ છે. અંબાણીના જીઓના પ્લાનમાં બીજું શું છે? ચોખ્ખું દેખાય કે આયોજન. શું તેને આટલા બધા કરોડોનો ખર્ચો આપણી પાસેથી મહિને 150 રૂપિયા વસૂલવા કર્યો છે? ના, એનું પણ એને કંઈક આયોજન તો હશે જ, કે મારે આ જેટલા કરોડોનો ખર્ચો કર્યો એને વસૂલ કેવી રીતના કરવા. એ અંબાણી છે, કંઈ ગધેડો કૂતરો મિંદરો તો નથી, કે આપણા જેવો કોઈ સામાન્ય બુદ્ધિનો માણસ નથી, એની પાસે કંઈક આયોજન તો હશે જ. દુનિયાની કોઈ પણ સફળમાં સફળ વ્યક્તિ લઈ લ્યો, એ પછી કોઈ પણ હોઈ શકે, તેના જીવનમાં જોઈએ તો તેને આયોજન ઉપર વધારે જ ભાર મૂક્યો હશે. તે પછી કોઈ પણ હોઈ શકે, ગાંધીજી લઈ લ્યો તો એને પણ આયોજન પર જ હાલ્યો, કે સત્યાગ્રહ દરમિયાન મારે જેલમાં જવું પડે તો જેલના જે સમય હશે તે સમય દરમિયાન હું શું કરીશ, મારે કેનું વાંચન કરવું, એ વાતનું પણ આયોજન રાખતા. અને આમ પણ તમારી પાસે આજે જે વસ્તુઓ છે તે તમે કરેલી ગઈકાલના આયોજનનું જ પરિણામ છે. અંતે જય હિન્દ, જય જગત ગુજરાત. ઇફ યુ લાઈક માય વિડીયો પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. ધન્યવાદ.